सुप्रभाते उत्तर गुजरात विकलांग कल्याण संघ वती हूँ आप सबनु हार्दिक स्वागत करू छु। आज नो कार्यक्रम शुरू करिए के पहला समारंभना अध्यक्ष श्री संतारे थई जे आ दरमियान संस्थाना ट्रस्टी श्री કાળુભાઈ ગગરેટવાળા, ઈશ્વરદાદા, ડોક્ટર જંજીવીના પિતાશ્રી, દીખાદાદા કુવાસણ અને સોલંકી બે મિનિટના મૌન માટે વિનંતી કરું છું। મૌન પાડીને પછી આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીશું। જગ્યા ઉપર આપણે ઊભા થઈશું બધા। પધારેલા મહાનુભાવો તો આજના સમારંભ અધ્યક્ષ આપણા દિવ્યાંગતાઓ માટે કામગીરી કરી રહી હતી, પરંતુ બધી જ પ્રકારના દિવ્યાંગો માટેની જો કોઈ સંસ્થા હોય તો ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ 1996 ની અંદર અમે સંસ્થાના માધ્યમથી એની શરૂઆત કરી। ગુજરાતમાં શિક્ષણ તાલીમ માટે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત હતી, પણ દિવ્યાંગોની જે મેઇન પ્રશ્ન છે કે રોજગારી, તો દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી પ્રાપ્ત થાય એવા શુભ આશયથી આ સંસ્થાની શરૂઆત થઈ। સંસ્થા સાથે જે દિવ્યાંગો રોજગારી મેળવવા માટે આવતા હતા એમાં કેટલાક નવા દિવ્યાંગો પણ સાથે જોડાતા ગયા, તો આ દિવ્યાંગોને તાલીમ આપવાની પણ જરૂરિયાત ઊભી થતા 1997 ની અંદર વિકલાંગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવી। આ જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોની શરૂઆત સંસ્થા દ્વારા કરવામાં આવી। આ સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તારના એવા ઘણા દિવ્યાંગો આ સંસ્થાની અંદર આવવા લાગ્યા કે જેમને
निवासी सगवड़ोनी जरूरियात उभी थई, कारण के शिक्षण नी संस्थाओ तालुका प्रेस ऊपर होय, दरेक गामनी अंदर कॉलेजो के बीजी बड़ी सुविधाओ न होय, एटले एवा दिव्यांगोने निवासी व्यवस्थानी जरूर पड़ी। 2003 नी अंदर संस्था द्वारा विकलांग छात्रालय नी पण शुरुआत करवामां आवी, आमां दिव्यांगोने पण आपणे पार्टिसिपेट करवा जोईए। એટલે વર્ષ 2011 ની અંદર ખેલ મહાકુંભ, સ્પેશિયલ ખેલ મહાકુંભ ની અંદર દિવ્યાંગ વ્યક્તિઓને પણ અંદર આવરી લેવામાં આવ્યા, ત્યારે પ્રથમ તબક્કે આ સંસ્થાને 3 જિલ્લાની કામગીરી સોંપવામાં આવી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના। તો લગભગ આ 3 જિલ્લાના દિવ્યાંગોને 27 લાખ રૂપિયાના ઇનામો એમના સુધી પહોંચ્યા। એના પછી આપણે જયેશ સાહેબ પણ અહીંયા આજે ઉપસ્થિત છે, આપણે એમને સન્માનવાના છીએ। અમારી જે પેરા સ્પોર્ટ થાય છે, રાજ્ય સરકારનો જે પ્રોગ્રામ છે ખેલ મહાકુંભ છે, અને પેરા સ્પોર્ટ એ અમારી એનજીઓ જે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા ભારત લેવલે અને સ્ટેટ લેવલે અમારી પેરાલિમ્પિક કમિટી ઓફ ગુજરાત ચંદુભાઈ ભાટી સાહેબ આપણી વચ્ચે છે, હવે પેરા સ્પોર્ટ એસોસિએશન નામ આપણે આપવામાં આવ્યું, એટલે એ સંસ્થા થકી આ પેરા સ્પોર્ટ થઈ રહ્યા છે। તો 2015 અમે આજ ગ્રાઉન્ડ ઉપર, અમારી પાસે પૈસા નતા જરી સાહેબ, 1938 ના રોજ કપડવંજ જિલ્લો ખેડા મુકામે થયો, સ્વાતંત્ર્ય સેનાની દ્વારા આપનો સારી રીતે ઉછેર થયો। આપશ્રીના પરિવારમાં માતા પિતા 5 ભાઈ 3 બહેનોમાં આપનો બીજા ક્રમે જન્મ થયો। આપનો મહાનુભાવોનું સન્માન કરી અને ઋણ સ્વીકારવાનો એક વિનમ્ર પ્રયાસ કરે છે। તો હવે આજે પેરા ઓલિમ્પિકનો આજે કાર્યક્રમ છે, આ કાર્યક્રમ થકી ભૂતકાળમાં જે જે ખેલાડીઓ નેશનલની અંદર પાર્ટિસિપેટ થયા છે અને ખૂબ મોટી રકમના ઇનામો પ્રાપ્ત કર્યા છે, તો ભૂતકાળની અંદર જ્યોતિબેન ઝાલા પણ પાર્ટિસિપેટ થયેલા અને એમને 4 લાખનું ઇનામ આ સંસ્થાના માધ્યમથી પ્રાપ્ત કરેલું છે। જે દીકરી આજે આપણે સંકલ્પ કરીએ કે આજે જે 50 ખેલાડી છે તો એમાંથી ઓછામાં ઓછા 10 ખેલાડી નેશનલની અંદર જાય અને સંસ્થા અને આપણા જિલ્લાનું નામ રોશન કરે। નિખિલભાઈ લાયન્સના ભોજક, નિખિલભાઈ ભોજક લાયન્સના કરે દયાભાઈ પટેલ તરફથી સંસ્થાને ₹15,000 ની શુભેચ્છા ભેટ પ્રાપ્ત થઈ છે। તો મિત્રો, ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું।
આ ઉપરાંત ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘનું તો અમે સંચાલન કરી રહ્યા છીએ, સાથે સાથે સદવિચાર અને જેના માધ્યમથી અમે છેલ્લા 2 વર્ષથી સેવા મેડિકલ સ્ટોર એમએન કોલેજની સામે શરૂ કરેલ છે અને જેમાં 17% ડિસ્કાઉન્ટથી દરેક પ્રકારની સ્ટાન્ડર્ડ કંપનીની દવા આપણે ગ્રાહકોને આપીએ છીએ, જેના માધ્યમ થકી વર્ષ 2020-21માં ₹30 લાખ જેટલો ફાયદો વિસનગર શહેર અને તાલુકાની જનતાને થયો છે. તો આ સંસ્થાની માતૃ સંસ્થા છે અમારી સદવિચાર જનકલ્યાણ ટ્રસ્ટ. અને કોરોના કાળ દરમિયાન જ રજત જયંતિનો અમારો અવસર ઉજવવાનો હતો, એ થઈ ન શક્યો એટલે અમે એની કાર્યક્રમોને હવે આગળ વધારીએ છીએ. અને રજત અવારનવાર દરેક કાર્યક્રમોમાં હાજર રહીએ છીએ. માનનીય શ્રી ડાહ્યાભાઈ અશોકભાઈ સુરેખાબેન જયારે પણ કોઈ કાર્યક્રમ અહીંયા કરવાનું એમને કહીએ ત્યારે એ લોકો હંમેશા કોઈ પણ જાતના સંકોચ વગર એ કાર્યક્રમને એ લોકો કરતા રહ્યા છે. ખેલ મહાકુંભએ ગુજરાત રાજ્યની અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની પ્રેરણાથી શરૂ કર્યો, ત્યારથી ખેલ મહાકુંભની નોડલ એજન્સી તરીકે ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ, ત્યાર પછી પીસીઆઈ ગુજરાત, પીસીઆઈ ઇન્ટરનેશનલ અને પીસીઆઈ પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા જેના કાંતિભાઈ જોઈન્ટ સેક્રેટરી છે અને હું એમની કારોબારી સમિતિમાં મેમ્બર્સ છું. મિત્રો, મારું કામ પેરા કમિટીમાં માન કર્યું છે. આમ અશોકભાઈ સુરેખાબેનનો મારો પરિચય 25 વર્ષ પહેલાનો, કઈ સાલનો હતો સુરેખાબેન? 1988. સિનિયર સિટીઝન એટલે અંધજન મંડળ વિસનગરમાં જ્યારે શરૂ થયું ત્યારે હું ડૉક્ટર ડાયાભાઈ મિહિરભાઈ અને હાલારી સાહેબ ચાર જણની ટીમ હતી. તે વખતે અશોકભાઈ અને સુરેખાબેન અમારી સાથે સંકળાયેલા, ઘણું કામ કર્યું એમાં. જિલ્લા લેવલે કામે ખૂબ થયું, પછી ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન સરકારે લીધું, ત્યાર પછી એની પ્રવૃત્તિઓ થોડી ઓછી થઈ. ગમે તે કારણે આજે સુરેખાબેન ઉભરો કાઢતા હતા, મેં કીધું જે થયું તે સારું થયું. આ તાલુકાને, આખા જિલ્લાને, આખા ઉત્તર ગુજરાતના વિકલાંગોને કેટલો ફાયદો થયો છે એની કલ્પના કરો કે એની કોઈ જનુપયોગ ના મુકાય, એટલું બધું કામ કર્યું તમે લોકોએ ગુજરાતમાં. નહીં, નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે તમે ખૂબ મોટું કામ કર્યું છે અને હજુ કરી રહ્યા છો. આ કાર્યક્રમ સવારે ન્યૂઝ પેપરમાં નહીં આવે, ટીવીમાં નહીં આવે તો કોઈને ખબર નથી કે આ સંસ્થાએ શું કર્યું. આ કાર્યક્રમને દુનિયાના પ્રધાનમંત્રી 20 વર્ષથી સંસ્થા સાથે અને કવરેજ આપે છે, એમને પણ અહીંયા નોંધ લે છે અને એમને સત્કાર્યો છે. સાથે સાથે પ્રકાશભાઈ સોની મિત્ર એમના અલ્પેશભાઈ ભારોટે વિસનગરના દરરોજના સમાચાર એક ન્યૂઝ ચેનલ પરમેનન્ટ થઈ જાય અને મોટી ચાલે, નવરાત ના પડે એવા બધાના અમારા આશીર્વાદ. મેનેજિંગ અને સેવાને વરેલા એવા મારા સાથી ઇન્દરભાઈ કોઠારી, આમંત્રિત પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ, વડીલો,
ભાઈઓ તથા બહેનો, આજના આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોના મુખારવિંદ ઉપર મારી નજર પડી જાય છે ત્યારે એમના મુખારવિંદ ઉપર કંઈક ઉમંગ, ઉત્સાહ અને ચરવડાટ નજરે પડે છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વને, એવી ભાવના નિત્ય રહે. શિવસ્તુ સર્વ જગત પરહિત નિર્થા ભવંતુ મુક્તગણા દોષા ભયંતુ નાશન સર્વત્ર સુખી ભવંતુ લોકા. આ સંસ્થા અને જેની અંદરથી આપણી સંવેદનાઓ હંમેશા જાગૃત થાય એવી આ વિકલાંગોની, ચાહે હમણાં જ ઝવેરી સાહેબ કહી રહ્યા વર્ષોથી ઓળખું છું. વાત ઘણી બધી થઈ, ઘણા બધા પોતે પોતાના વિચારો રજૂ કર્યા, પણ હું દિવ્યાંગને કંઈક મહત્વ એટલા માટે આપું છું કે અમારા પાસે બધી જ ઇન્દ્રિયો છે, હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, બધું જ છે, પણ અમારા પાસે વિશેષતા કંઈ નથી. મેં એવું જોયું છે, એવું વાંચ્યું છે કે એક એક દિવ્યાંગ પાસે આપણી શક્તિ કરતા કંઈક ભગવાને એને વધારે આપ્યું છે. મેં એક સાદો દાખલો દઉં કે દિવ્યાંગના બે પગ પ્રભુએ નતા આપ્યા, પણ હાથમાં એટલી તાકાત આપી હતી કે ચોર ચોરી કરવા આવ્યો અને ચોરનો પગ બે હાથે એને પકડ્યો, પછી ચોર પાસે બધી જ ઇન્દ્રિયો હતી પણ એની તાકાત નથી કે બે હાથમાંથી છૂટી શક્યો. મેં એવા માણસોને મારી ઓફિસમાં બેઠેલા જોયા છે કે અમે બંને વાત કરતા હોઈએ, એમને ચક્ષુ નતા, એટલે ચક્ષુની દ્રષ્ટિ ભગવાને નથી આપી, પણ એકદમ દિલથી વાત કરતા હોય અને એકદમ વાત બંધ કરી દે અને પછી એક મિનિટ પછી વાત ચાલુ કરે એટલે હું એમને કહું કે કેમ તમે અટકી ગયા. એટલે એમને મને કીધું કે નિમેશભાઈ, તમારી ઓફિસમાં કોઈ આઈ અને પાછું જતું રહ્યું, નથી અવાજ આવ્યો, એસી ઓફિસ છે, પણ એ હવાના ધક્કાથી પણ એ લોકોને ખબર પડે છે કે અહીંયા કોઈ થર્ડ માણસની હાજરી થઈ. ઘણી બધી વાતો છે, બહુ સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મેં તો મારા વિચારો પ્રગટ કર્યા, કારણ કે જ્યારથી આ સંસ્થા ચાલુ થઈ, જયારે આનું લેન્ડ એપ્લિકેશન થયું, એમાં બી અમને મહત્વનો ભાગ રહ્યો. અવારનવાર
50 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિવિધ રમતોમાં 5 રમતો આજે રમાડવાની છે. 50 ખેલાડીઓએ ભાગ લીધો છે. જે બેસ્ટ સ્કોર હશે એ ફાઇનલ ગણાશે, હે ને? જેનો જેટલો રન વે લેવો હોય મીમ કરી ફાઉલ મારી જમ્પ હરખો લે શાંતિ ચલો એના પછી જે તૈયાર હોય આવી જાઓ લાવો પેલું તમને સાધન ત્યાં આવી જાય ચલો જો બે મિનિટ છોડી મેલો ઉપસ્થિત થઈ ચુક્યા છે ત્યારે આપણે સૌ મહેમાનો અહીંયા આવે ત્યારે તારીઓના ગડગડાટથી મહેમાનશ્રીઓનું આપણે સ્વાગત કરીશું અને જે કે આપવાનું હોવાથી દરેકે
પ્રોગ્રામના અંત સુધી શાંતિ જાળવી અને બેસવાનું છે. આપને કોઈ પણ પ્રકારની કઈ કાર્યક્રમના અનુસંધાને કઈ મુશ્કેલી હોય તો પ્રોગ્રામ પૂરો થયા પછી મને અથવા નીતાબેનને રૂબરૂ મળી અને એનું સમાધાન મેળવવાનું રહેશે. આજે આ જે પેરાસ્પોર્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એના જે પ્રથમ ક્રમના વિજેતા ખેલાડીઓ છે એમને આપણે સર્ટિફિકેટ આપવાના છીએ અને આ તમામ ખેલાડીઓની યાદી રાજ્યની અંદર જશે અને રાજ્યની અંદર જે નેશનલ સ્પોર્ટ યોજાય છે એના અનુસંધાને તમારું પરિણામ હશે એવા ખેલાડીઓને રાજ્યની અંદર રમવા માટે બોલાવવામાં આવશે અને ત્યાંથી તમારી નેશનલ અને ઇન્ટરનેશનલ માટે પસંદગી કરવામાં આવશે. સ્વાગત છે. સમારંભની અંદર આપણી વચ્ચે મહેમાનો પધાર્યા છે, એમના પરિચય માટે અશોકભાઈને વિનંતી કરીશ. મહેમાનોનો આજના પાંચમા જિલ્લા પેરા ઓલિમ્પિક રમતોત્સવના સમાપન પ્રસંગે આપણી વચ્ચે આપણા આજના કાર્યક્રમના જે ખેલાડીઓ છે એમને જે ઇનામો આપવાના છે એના દાતા તરીકે લાયન્સ ક્લબ ઓફ મહેસાણા આપણા આ કાર્યક્રમને સ્પોન્સર કર્યો છે. તો એના પ્રમુખ લાયન રાજેન્દ્ર પ્રસાદ એચ જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. લાયન જય. હેલો. ઉત્તર ગુજરાત વિકલાંગ રિપ્રેઝન્ટ ફોર ઇન્ટરનેશનલ જય ઠાકોર આપીને જયંતિજી બાલા.